હું છું પૂછડિયા રાજી અને બાળકો આજે આપણે ભણવાનું છે વોટ ઇઝ ઈટ, જે તમારી જે ચોથા ધોરણની સેલ્ફ બુક અને જે પાંચમા ધોરણની જે સેલ્ફ બુક છે એની અંદરનો જે પોઈન્ટ છે કે વોટ ઇઝ ઈટ. તો તમારે જે કંઈ પણ આમાં ન સમજાય અથવા તો હું જ્યારે ભણાવતી હોય ત્યારે તમારી જે સેલ્ફ બુક છે તે સાથે રાખી અથવા તો નોટબુક સાથે રાખી અને તમારે લખતું જવાનું, જેથી કરીને તમારા જે કંઈ પણ સેલ્ફ બુકની અંદરના યુનિટ હોય વોટ ઇઝ ઈટના તે તમારી જાતે તમે ઇઝી પૂરી શકો. ચાલો તો હવે આપણે વોટ ઇઝ ઈટ શરૂ કરીએ. જો બાળકો આપણે પહેલાં ગ્રામર પોઈન્ટની અંદર ભણી ગયા છે આર્ટિકલ, અને આર્ટિકલ પછીનો જે કંઈ પણ તમારે યુનિટની અંદર જે કંઈ પણ પોઈન્ટ આવે છે તે છે વોટ ઇઝ ઈટ. તો બાળકો તમને પ્રશ્ન થતો હશે કે બેટા આ ઇઝ ને ઈટ ને એવું બધું તો ભણ્યા પણ આ તો એક નવો જ કંઈક પોઈન્ટ છે જે છે વોટ, તો એનો શું ઉપયોગ? જો બાળકો તે હું તમને સમજાવું. જો કોઈ પશુ હોય, પ્રાણી હોય, કોઈ વસ્તુ હોય, પંખી હોય, શાકભાજી હોય, આવી કોઈ પણ વસ્તુ હોય ને એને જાણવા માટે થઈને કોનો ઉપયોગ કરવામાં આવે? વોટનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે તમારી પાસે, દાખલા તરીકે મારી પાસે ચોક છે, તો હવે તમને કોઈ ને અથવા મને કંઈ ખબર નથી, મારે ઇંગ્લિશમાં કોઈ એનું સેન્ટેન્સ કરવું હોય તો કોઈ આપણે પહેલાં ક્વેશ્ચન કરીને પછી એનો આન્સર આપણે મળે ને, એવી જ રીતે જો વોટ ઇઝ તો આપણે વોટથી પ્રશ્ન પૂછો, હવે જાણવું છે આ શું છે, તો હવે તમે એનો આસાનીથી જવાબ દઈ શકો કે ઇટ ઇઝ એ ચોક. હવે એના પછી તમે નેક્સ્ટ પૂછો વોટ ઇઝ ઈટ, તો એના પછી તમે બોલી શકો ઇટ ઇઝ એ સેલ્ફ બુક. તો તમને જ્યારે કોઈ પણ વસ્તુને જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે બાળકો, તો એના ઉપરથી આપણે વોટનો ઉપયોગ કરી શકાય. જો મેં અહીંયા લખેલું છે કોઈ વસ્તુ, પ્રાણી, પશુ, પંખી વગેરે વસ્તુને જાણવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? વોટનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે એના વોટથી આપણે પ્રશ્ન પણ પૂછી શકાય, હવે તમને ખબર હશે, મને એમ લાગે છે કે તમને થોડું ઘણું સમજાઈ ગયું હશે કે વોટ આપણે કોઈ પણ વસ્તુને જાણવી હોય તો એના માટે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમારી સેલ્ફ બુક છે એની અંદર જો તમને ઘણા બધા એની અંદર ઉદાહરણો આપેલા છે, તમારે કોઈની પણ મદદ વગર તમે આસાનીથી પૂરી શકો જો અહીંયા ધ્યાન આપ્યું હોય તો. ચાલો આપણે જોઈએ છીએ કે તમારી સેલ્ફ બુકની અંદર કેવી રીતે આપેલું છે વોટ ઇઝ દ્વારા ક્વેશ્ચન. જો આવી રીતે તમને ક્વેશ્ચન આન્સર આપેલા હશે કે આવી રીતે તમને એક ચિત્ર આપે અને પછી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ ઈ, તો બાળકો તમે ચિત્ર જોઈને તો તરત જ જવાબ લખી શકો. મને એવું લાગે છે જો વોટ ઇઝ ઈ તો ચિત્રની અંદર શું તમને દેખાય છે? હા, બોલ દેખાય છે. તો તમારે કેવી રીતે લખવાનું કે ઈ પછી તમને પાછો ક્વેશ્ચન પૂછેલો છે વોટ ઇઝ ઈટ,
તમને ઈટ ઇઝ એ ચેર અથવા ઈટ ઇઝ એ ટેબલ. પછી તમને કોઈ ફેન ઉપર આંગળી ચીંધી ને પ્રશ્ન કરે વોટ ઇઝ ઈટ, તો તમે કહી શકો ઈટ ઇઝ એ ફેન. છે ને બાળકો એકદમ ઈઝી. તો તમે આવી રીતે જે વ્યવહારની અંદર પણ વોટ ઇઝ વર્ડ નો યુઝ કરી અને તમે વાક્ય બોલી શકો, તમારા કોઈ ફ્રેન્ડ ની સાથે કોઈ વસ્તુને જાણવી હોય તો પણ તમે વોટ નો ઉપયોગ કરીને બોલી શકો. અને જ્યારે તમારી સેલ્ફ બુક ની અંદર આ યુનિટ અને લિટલ સ્ટેપ ની અંદર આપેલા છે જો આવા ચિત્રો, તો તમારે હોમવર્ક ની અંદર જો બાળકો આ બધા લિટલ સ્ટેપ ની અંદર જે આપેલા છે ને તમારા આ ચિત્રો સાથેના વોટ ઇઝ વાળા ક્વેશ્ચન એ બધા તમારે છે એ તમારી સેલ્ફ બુક ની અંદર તમે પૂરી લેજો. મને એવું લાગે છે કે તમને તરત જ યાદ રહી ગયું હશે. ચાલો તો ફરી એકવાર ફટાફટ આપણે રિવિઝન કરીએ. ચાલો તો વોટ નો ઉપયોગ બાળકો ક્યાં કરવામાં આવે છે? કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય, જીવજંતુ હોય, આ કોઈ પણ વસ્તુને જાણવા માટે થઈને આપણે વોટ નો ઉપયોગ કરી શકાય. અને આપણે વોટ થી પણ પ્રશ્ન પૂછી શકાય. તમારે ચોથા ધોરણની અંદર અને પાંચમા ધોરણની અંદર કેવું છે કે આ વોટ વાળો જે કંઈક વર્ડ છે એ તમારા માટે નવો છે, તો હવે કંઈ દીવાની જરૂર નથી. વોટ અથવા તો WH થી કોઈ પણ આવે તમને વર્ડ, તો દીવાનું ને ઈ જ્યારે પ્રશ્નાર્થ દર્શાવે છે, પ્રશ્ન પૂછવા માટે WH વાળા વર્ડ મૂકવામાં આવે છે. તો હવે તમને અહીંયા ઉદાહરણ પણ આપેલા છે. વોટ ઇઝ ઈટ, તમને ચિત્રમાં આપેલું છે. શું છે તે? તો તમે કહ્યું ઈટ ઇઝ એ બોલ. તે શું છે? તે દડો છે. એવી રીતે જો સેકન્ડ ની અંદર વોટ ઇઝ ઈટ, તો કે ઈટ ઇઝ એ ટ્રી, તે એક ઝાડ છે. વોટ ઇઝ ઈટ, તો ને તમને કેપ દોરેલી છે, તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો ઈટ ઇઝ એ કેપ. ચાલો એના પછી તમને અહીંયા ઓપ્શન આપેલા છે. જો બાળકો અહીંયા ઓપ્શન નથી આપેલા તો બીવાની કઈ જરૂર નથી. તમને હવે ઇઝી સ્પેલિંગ તો આવડતા જ હોય. બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં નોર્મલ સ્પેલિંગ તો બધાને આવડતા હોય, બરોબર ને? ચાલો તો હવે એના પછી આપણે ફોર્થ જોઈએ. વોટ ઇઝ ઈટ, ઓપ્શન વગર જવાબ દેવાનો છે. ઈટ ઇઝ એ પેન્સિલ. વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ એ બલૂન. અને જે સિક્સ્થ ની અંદર આપેલું છે વોટ ઇઝ ઈટ, તો કે ઈટ ઇઝ એ ગ્લાસ. જો બાળકો અહીંયા આપણું જે કંઈ પણ આ પોઈન્ટ હતો, ટીચિંગ પોઈન્ટ, તે પૂર્ણ થાય છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું જે સિંગ્યુલર અને પ્લુરલ વર્બ, કે જે તમને તરત જ યાદ રહી જશે. તમારી જે સેલ્ફ બુકની અંદર અથવા તમારી નોટબુકની અંદર આ જરૂરથી લખજો. અને જો બાળકો વારંવાર